જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે વિડીયોમાં અધ્યાપનને લગતા સૂત્રો અથવા તો કૌશલ્યો જોયા હતા, ત્યારબાદ વર્ગ વ્યવહારને લગતા કેટલાક પ્રશ્નો અને ખાલી જગ્યાઓ જોઈ. જ્યારે આ વિડીયોમાં મનોવિજ્ઞાનને લગતી અધ્યયન અધ્યાપનની પ્રયુક્તિઓને લગતા પ્રશ્નો છે. મિત્રો, ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. દરેકે દરેક પ્રશ્નોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને હું એવી આશા કરું છું કે આ દરેક વિડીયો આપ અંત સુધી જોશો. મિત્રો, આમાં દરેકે દરેક પ્રકરણ વાઇઝ દરેક પ્રકરણના પ્રશ્નોનો ઉલ્લેખ અહીં કરેલો છે, તો આ દરેક પ્રશ્નોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે કે જે આવનારી ટાટની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી રહેશે. તો મિત્રો, આજનો વિડીયો શરૂ કરતા પહેલાં હું આપને એક વાત જણાવી દઉં કે જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન્સ આપને મળતી રહે. તો શરૂઆત કરીએ આજના પ્રશ્નોની. તો પ્રકરણ 4, અગાઉ આપણે 1-3 પ્રકરણ જોયા હતા, જ્યારે આજે આપણે 4th પ્રકરણ છે અધ્યયન અધ્યાપનની પ્રયુક્તિઓ. તો એના વિશે એક વાક્યમાં પ્રશ્ન જોઈએ તો અધ્યાપન માટેની કોઈ 4 પ્રયુક્તિના નામ લખો. સૌ પ્રથમ તો અધ્યયન અધ્યાપનની પ્રયુક્તિઓ કઈ કઈ છે એ વિશે જોઈએ તો વાર્તાકથન, ગાન, નાટ્યકરણ, પાત્ર અભિનય, શૈક્ષણિક રમતો, કઠપૂતળી વિદ્યા વગેરે અધ્યાપન પ્રયુક્તિઓ છે. મિત્રો, આ 4 પ્રયુક્તિઓ છે. અને બીજું એ કહેવાનું કે આ દરેકે દરેક પ્રયુક્તિઓની ડિટેલમાં માહિતી મેળવવી હોય તો આપ અમારા મનોવિજ્ઞાન આગળના વિડીયો જોઈ શકો છો. પ્લેલિસ્ટમાં પણ અમે આ દરેકે દરેક વિડીયો મૂકેલા છે. તો આ જે અધ્યાપન પ્રયુક્તિઓ વિશે ડિટેલમાં માહિતી મેળવવી હોય તો આપ લોકો એ વિડીયોનો સહારો લઈ શકશો કે જેના કારણે તમને આ દરેક માહિતી મળી શકશે. તો અત્યારે આપણે અહીં એને લગતા એક વાક્યના પ્રશ્નો જોવાના છીએ. તો પ્રશ્ન બીજો છે, અધ્યયન માટેની કોઈ 2 પ્રવિધિના નામ લખો. તો 2 પ્રવિધિમાં આવશે કથન, વર્ણન, પ્રશ્નોત્તર, પ્રદર્શન અને મુલાકાત વગેરે. ત્યારબાદ અધ્યાપન પદ્ધતિ એટલે શું? તો જવાબ આવશે ચોક્કસ સ્વરૂપ ધરાવતી અને અધ્યાપન અનુભવો પૂરા પાડવાની માટેની કાર્ય યોજના વિચારવામાં આવે છે તેને અધ્યાપન પદ્ધતિ કહેવામાં આવે છે. પ્રશ્ન 4, પદ્ધતિને સમર્થક અને અસરકારક બનાવવા શાની મદદ લેવાય છે? જવાબમાં આવશે પદ્ધતિને સમર્થક અને અસરકારક બનાવવા પ્રવિધિઓ અને પ્રયુક્તિઓની મદદ લેવાય છે. પ્રશ્ન 5, કેળવણીની સમગ્ર પ્રક્રિયાના પાયાના 3 પ્રશ્નો ક્યાં છે? શા માટે શીખવું, શું શીખવવું અને કેવી રીતે શીખવું? આ 3 જે છે તે પાયાના પ્રશ્નો બની રહે છે. પ્રશ્ન 6, પ્રવિધિ માટે વપરાતો અંગ્રેજી શબ્દ કયો છે? જવાબ આવશે ટેકનિક શબ્દ. પ્રશ્ન 7, પ્રવિધિ એટલે શું? તો પ્રવિધિ એટલે કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત, કલા, કૌશલ્ય, પ્રક્રિયા અને તંત્ર. પ્રશ્ન 8, અધ્યાપન પ્રયુક્તિ એટલે શું? અધ્યાપન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સક્રિયતા વધારવા માટે કોઈ ખાસ વ્યૂહ અપનાવવામાં આવે તેને અધ્યાપન પ્રયુક્તિ કહે છે. પ્રશ્ન 9, અધ્યયનની 2 પ્રયુક્તિઓ જણાવો. તો અધ્યયનની 2 પ્રયુક્તિઓમાં ગૃહકાર્ય અને પૂરક વાચન આવે છે. પ્રશ્ન 10 છે, કથન ચર્ચા એટલે શું? જવાબમાં આવશે કથન એટલે કહેવું અને કથન ચર્ચા એ પ્રત્યાયનનું કૌશલ્ય છે જે આચાર વિચારોની આદાન પ્રદાનની પ્રક્રિયા કરે છે. પ્રશ્ન 11, કથન પ્રયુક્તિની 2 મર્યાદા જણાવો. તો 2 મર્યાદા જોઈએ તો બાળકો નિષ્ક્રિય બને છે કે વધુ પડતું કથન બોલવામાં આવે તો બાળકોને રસ રહેતો નથી અને નાના બાળકોને કથન ચર્ચામાં રસ હોતો નથી, એને રમત દ્વારા પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. પ્રશ્ન 12, નિદર્શન પ્રયુક્તિ એટલે શું? જવાબમાં આવશે નિદર્શન એટલે બતાવવું, દર્શાવવું. શિક્ષક વર્ગમાં બાળકો સમક્ષ નમૂનો બતાવે, મુલાકાત કરાવે તેને નિદર્શન પ્રયુક્તિ કહેવાય.
પ્રશ્ન 13, નાટ્યકરણ પ્રયુક્તિમાં કયો સિદ્ધાંત ચરિતાર્થ થાય છે? જવાબ આવશે, નાટ્યકરણ પ્રયુક્તિમાં ક્રિયા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત ચરિતાર્થ થાય છે. પ્રશ્ન 14, નાટ્યકરણ પ્રયુક્તિથી શીખવી શકાય તેવા ધોરણ 4ના ગુજરાતી વિષયના એકમો જણાવો. તો ગુજરાતી વિષયના એકમો જોઈએ તો હાથીડા રે હાથીડા, લાચી ચીપણ અને ભૂરો રાજા વગેરે જેવા છે. પ્રશ્ન 15, વાર્તાના તત્વો ક્યાં છે? કથન, વાર્તા, પ્રવચન તથા હાવભાવ તે વાર્તાના તત્વો છે. પ્રશ્ન 16, રમત દ્વારા શિક્ષણની હિમાયત કોણે કરી? જવાબમાં આવશે, મેડમ મોન્ટેસરી અને ગીજુભાઈ બદેકાએ કરવામાં આવી હતી. પ્રશ્ન 17, રમત દ્વારા શિક્ષણથી બાળકોમાં કયા કૌશલ્યો વિકસે છે? તો જવાબમાં આવશે, બુદ્ધિ, તર્ક, કલ્પના, ચતુરાઈ જેવા કૌશલ્યો બાળકોમાં વિકસે છે. ત્યારબાદ એને લગતી કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ તો પ્રવૃત્તિ જ્ઞાન ગ્રહણનું ઉત્તમ માધ્યમ અને સાધન છે. બીજી છે કથન ચર્ચા પ્રયુક્તિ વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયા છે. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક ઉપરાંત પૂરક વાચન કરવા પ્રેરાય તે અત્યંત જરૂરી છે. ત્યારબાદ 5મું પ્રકરણ આવે છે ક્ષમતા કેન્દ્રિત પાઠ આયોજન. તો એમાં પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન પહેલો છે, પાઠ આપવો એટલે શું? તો જવાબમાં આવશે, પીટીસી, સીપીએડ, એટીડી અને બીએડના પ્રશિક્ષણાર્થીઓ તાલીમ દરમિયાન 1 તાસનું અધ્યાપન કાર્ય કરે છે તેને પાઠ આપવો કહેવાય. પ્રશ્ન બીજો, પાઠ આયોજન એટલે શું? જવાબમાં આવશે, નિશ્ચિત ક્ષમતાઓનો વિકાસ થાય તે માટે સોપાનયુક્ત ક્રમિક રીતે વિકાસ પામતી વર્ગ વ્યવહાર પ્રવૃત્તિની વિગતપૂર્ણ વિચારે લેખિત નોંધને પાઠ આયોજન કહેવામાં આવે છે. પ્રશ્ન ત્રીજો, સાદો પાઠ એટલે શું? જવાબ આવશે, 35 મિનિટ જેટલી સમય મર્યાદાવાળા સામાન્યતઃ 1 તાસમાં નિશ્ચિત ક્ષમતા સિદ્ધ કરવા માટે થતું એકમનું અધ્યાપન કાર્ય એટલે સાદો પાઠ. કેટલી મિનિટ કહે છે કે 35 મિનિટ જેટલી સમય મર્યાદા, એટલે કે સંપૂર્ણ પાઠ લેવામાં આવે તો તેને સાદો પાઠ ગણવામાં આવશે. પ્રશ્ન 4, પ્રવૃત્તિ પાઠના મુખ્ય સોપાનો ક્યાં ક્યાં છે? જવાબમાં આવશે, મુખ્ય 3 સોપાનો છે, યોજના, કૃતિ અને મૂલ્યાંકન. પ્રશ્ન 5, શારીરિક શિક્ષણ પાઠના સોપાનો જણાવો. જવાબ આવશે, પ્રારંભિક વિભાગ, કસરત વિભાગ, શિક્ષણ વિભાગ, રચનાત્મક વિભાગ અને વિસર્જન વિભાગ. આ 5 સોપાનો અહીં દર્શાવવામાં આવ્યા છે. પ્રશ્ન 6, સમવાય પાઠ એટલે શું? જવાબ આવશે, પ્રવૃત્તિ પાઠ પૂરો થતાં કરેલ પ્રવૃત્તિ કાર્ય સાથે સ્વાભાવિકપણે અને સહજતાથી સાંકળી શકાય એવા એકમનું શિક્ષણ કાર્ય કર્યું તેને સમવાય પાઠ કહે છે, કે જેમાં પાઠ પ્રવૃત્તિ પાઠ પૂરો થતાં કરેલ પ્રવૃત્તિ કાર્ય સાથે સ્વાભાવિકપણે અને સહજતાથી સાંકળી શકાય એવો એકમનું શિક્ષણ કાર્ય કરવું. પ્રશ્ન 7, નિદર્શન પાઠનો અર્થ સ્પષ્ટ કરો. જવાબમાં આવશે, પ્રશિક્ષણાર્થીઓને શિક્ષણની પ્રાયોગિક સ્પષ્ટ સમજ મળે તે માટે તેની સમક્ષ રજૂ થતા નમૂનાના પાઠને નિદર્શન પાઠ કહે છે. પ્રશ્ન 8, વર્ગ કાર્ય કૌશલ્યના મુખ્ય 3 અંગો જણાવો. જવાબ આવશે, વર્ગ શિક્ષણ કાર્ય, વર્ગ વ્યવસ્થાપન અને મૂલ્યાંકન કાર્ય. પ્રશ્ન 9, પ્રશિક્ષણાર્થીની પૂર્વ સજ્જતા વિકસાવવા માટેના પાઠના નામ લખો. તો એમાં આવશે માઇક્રો પાઠ, નિદર્શન પાઠ અને ચર્ચા પાઠ. પ્રશ્ન 10, માઇક્રો પાઠના સોપાન જણાવો. જવાબ આવશે, પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ અને પુનઃ પ્રતિપોષણ. પ્રશ્ન 11, અવલોકન એટલે શું? જવાબ આવશે, અવલોકન એટલે જોવું, પ્રત્યક્ષીકરણ કરવું અને નિરીક્ષણ કરવું. પ્રશ્ન 12, માઇક્રોપાઠ કોને કહેવાય? જવાબમાં આવશે, જે તે કૌશલ્ય વિકસાવવા શિક્ષણ, પ્રતિપોષણ, પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ, પુનઃ પ્રતિપોષણ એ સોપાનો દ્વારા જે પાઠ અપાય છે તેને માઇક્રોપાઠ કહેવામાં આવે છે. પ્રશ્ન 13, સાદા પાઠના સોપાનો જણાવો. વર્ગ વ્યવસ્થા અને પૂર્વજ્ઞાનની ચકાસણી કરવી. બીજું છે વિષયાંગની સ્પષ્ટતા કરવી. ત્રીજું છે ક્ષમતા સિદ્ધિ માટેના અધ્યયન અનુભવો.
ચોથું છે ક્ષમતા સિદ્ધિની ચકાસણી અને પાંચમું છે સ્વ અધ્યયન કાર્ય કરાવવું. આ સાદા પાઠના 500 પાનો ખૂબ જ મહત્વના છે. પ્રશ્ન 14, પ્રવૃત્તિ પાઠ અને સમય પાઠનો સમયગાળો કેટલો હોય છે? જવાબ આવશે, પ્રવૃત્તિ પાઠનો સમય 1 કલાક અને સમય પાઠનો સમય જે છે તે 35 મિનિટનો હોય છે. પ્રશ્ન 15, પ્રવૃત્તિ એટલે કે સમય પાઠ કોને કહે છે? જવાબ આવશે, વિદ્યાર્થી સાથે યોજનાબદ્ધ પ્રવૃત્તિ કરાવી તે પ્રવૃત્તિ સાથે સારી રીતે વણાયેલા વિષયનું શિક્ષણ આપવું તેને પ્રવૃત્તિ સમય પાઠ કહે છે. પ્રશ્ન 16, નિરીક્ષણ અંગેનો પીવી યંગનો મત જણાવો. તો તેમના મતે છે, આંખો દ્વારા કરવામાં આવતા સહેતુક અભ્યાસને નિરીક્ષણ કહે છે. પ્રશ્ન 17, પાઠ આયોજન કરવાથી શિક્ષણના કયા અંગોને લાભ થાય છે? જવાબ આવશે, શિક્ષક વિદ્યાર્થીઓને અને શાળાને લાભ થાય છે. પ્રશ્ન 18, પ્રવૃત્તિની પસંદગી કયા વાતાવરણમાંથી કરવી જોઈએ? જવાબ આવશે, પ્રવૃત્તિની પસંદગી ઔદ્યોગિક વાતાવરણ, પ્રાકૃતિક વાતાવરણ અને સામાજિક વાતાવરણમાંથી કરવી જોઈએ. પ્રશ્ન 19, એકમ પાઠ એટલે શું? જવાબ આવશે, એક જ ભાવથી સંકળાયેલા વિષયના શૈક્ષણિક મુદ્દાઓથી ઘટક બને છે. આ ઘટક પાઠને એકમ પાઠ કહેવામાં આવે છે. ત્યારબાદ તેને લગતી કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ. તો પહેલી ખાલી જગ્યા છે, આયોજન અભાવે શિક્ષણ કાર્ય અવ્યવસ્થિત અને વેરવિખેર બને છે. બીજી છે, પાઠ આયોજન કાગળ પર મૂકવાથી તે નિશ્ચિત સ્વરૂપ પકડે છે. ત્રીજી છે, શિક્ષકને સમગ્ર અભ્યાસક્રમની જાણકારી હોવી જોઈએ. ચોથું છે, શૈક્ષણિક પદ્ધતિઓના જ્ઞાનથી અધ્યાપન કાર્ય વાસ્તવિક, નક્કર અને અસરકારક બને છે. પાંચમું છે, શૈક્ષણિક સાધન સામગ્રીની મદદથી વિદ્યાર્થીઓને ઇન્દ્રિયજન્ય અનુભવો આપી શકાય. છઠ્ઠું છે, અધ્યાપન કાર્ય કરનાર પાસે બાળ માનસશાસ્ત્રની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. સાતમું છે, પાઠ આયોજન શિક્ષકોનો સાથી છે, સ્વામી નહીં. આઠમું છે, સાદા પાઠની સમય મર્યાદા 35 મિનિટની હોય છે. મિત્રો, ખાસ યાદ રાખવું કે સાદા પાઠની મર્યાદા સમય કેટલો હોય છે, તો 35 મિનિટનો. નવમું છે, શારીરિક શિક્ષણ પાઠના કુલ 5 સોપાનો છે. દસમું છે, ક્ષમતા સિદ્ધિ માટેના અધ્યયન અનુભવો સોપાનો સાદા પાઠનું હાર્દ કે પ્રાણ ગણાય છે. અગિયારમું છે, ચિત્રપાઠના કુલ 8 સોપાનો છે. બારમું છે, પ્રવૃત્તિ પાઠના કૃતિ સોપાન માટે 46 મિનિટ જેટલો સમય ફાળવવામાં આવે છે. અને તેરમું છે, પ્રવૃત્તિ પાઠ પછી અપાતા પાઠને સમવાય પાઠ કહે છે. ત્યારબાદનું છઠ્ઠું પ્રકરણ આવે છે, મૂલ્ય શિક્ષણ. તો મૂલ્ય શિક્ષણ વિશેના પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન પહેલો, સૌ પ્રથમ અર્થ જોવાનો છે, મૂલ્ય શિક્ષણ એટલે શું? બાળકો એકબીજાના સંસ્કારને ઓળખે અને આદર આપે તે માટે શાળા કક્ષાએ કરેલ હેતુપૂર્વકનું આયોજન એટલે મૂલ્ય શિક્ષણ. બીજું છે, મૂલ્ય શિક્ષણ કયા 3 અભિગમો છે? તો મૂલ્ય શિક્ષણમાં પ્રત્યક્ષ અભિગમ, પરોક્ષ અભિગમ અને પ્રસંગોપાત અભિગમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રશ્ન 3 છે, પ્રત્યક્ષ અભિગમ એટલે શું? જવાબમાં આવશે, પ્રત્યક્ષ અભિગમ એટલે મૂલ્યોનું સીધે સીધું આપવામાં આવતું શિક્ષણ. પ્રશ્ન 4 છે, પ્રત્યક્ષ અભિગમનું મૂલ્ય વિષયનું એક ઉદાહરણ જણાવો. તો એક ઉદાહરણ જોઈએ તો, જનની જન્મભૂમિ સ્વર્ગદપી ગરીયસી, અર્થાત જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચઢિયાતી છે. ત્યારબાદ 7 આવશે, 7 પ્રકરણ છે, ક્ષમતા કેન્દ્રિત મૂલ્યાંકન. તેના એક વાક્યના પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન પહેલો છે, મૂલ્યાંકનને શિક્ષણ શાસ્ત્રી એડેમ્સે આપેલી વ્યાખ્યા લખો. તો એડેમ્સની વ્યાખ્યા જોઈએ તો, કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. પ્રશ્ન 2 છે, મૂલ્યાંકનને કોની સાથે ઘનિષ્ઠ સંબંધ છે? જવાબમાં આવશે, મૂલ્યાંકનને શિક્ષણના હેતુઓ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. પ્રશ્ન 3, સતત મૂલ્યાંકન એટલે શું? કે વર્ષ દરમિયાન સતત થતા મૂલ્યાંકનને સતત મૂલ્યાંકન કહેવામાં આવે છે. પ્રશ્ન 4 છે, સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે શું? જવાબમાં આવશે, સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીની શૈક્ષણિક બાબતો અને બિનશૈક્ષણિક બાબતોનું મૂલ્યાંકન, ટૂંકમાં એટલે કે વિદ્યાર્થીનું સર્વગ્રાહી અને સર્વાંગી મૂલ્યાંકન. પ્રશ્ન 5, ક્ષમતા કેન્દ્રિત મૂલ્યાંકન એટલે શું?
વિદ્યાર્થીએ જે તે ક્ષમતામાં પરંપરાગતતાની કક્ષાએ સિદ્ધિ મેળવી કે નહીં તે ચકાસવાની શિક્ષકે હાથ ધરેલી શૈક્ષણિક પ્રક્રિયાને ક્ષમતા કેન્દ્રિત મૂલ્યાંકન કહે છે. પ્રશ્ન છઠ્ઠો છે, સતત મૂલ્યાંકનની બે રીતો જણાવો. સતત મૂલ્યાંકનની બે રીતો છે, ઔપચારિક મૂલ્યાંકન અને અનૌપચારિક મૂલ્યાંકન. ત્યારબાદ પ્રશ્ન સાતમો છે, પ્રક્રિયાની દ્રષ્ટિએ મૂલ્યાંકનના પ્રકારો લખો. જવાબમાં આવશે લેખિત મૂલ્યાંકન, મૌખિક મૂલ્યાંકન અને ક્રિયાત્મક મૂલ્યાંકન. પ્રશ્ન આઠ છે, પ્રગતિ પ્રતિવેદન એટલે શું? જવાબમાં આવશે એટલે વિદ્યાર્થીના પરિણામ અને તેની પ્રગતિની વાલીને જાણ કરવી. પ્રશ્ન નવમો, ક્ષમતા કેન્દ્રિત મૂલ્યાંકનથી પ્રશિક્ષણાર્થીમાં કયા કૌશલ્યનો વિકાસ થાય છે? તો પ્રશિક્ષણાર્થીમાં વર્ગ કાર્ય કૌશલ્યો અને મા બાપ સાથે સંબંધ સ્થાપવાના કાર્ય કૌશલ્યનો વિકાસ થાય છે. પ્રશ્ન દસ, સતત મૂલ્યાંકનથી વિદ્યાર્થીના કયા પાસાની હિમાયત મળે છે? તો વિદ્યાર્થીના સામર્થ્ય તથા તેની નબળાઈઓની માહિતી મળે છે. પ્રશ્ન અગિયાર છે, સતત મૂલ્યાંકન શિક્ષકને કેવી રીતે ઉપયોગી છે? જવાબમાં આવશે સતત મૂલ્યાંકન દ્વારા શિક્ષક વિદ્યાર્થીઓનું નિદાન કરી શકે છે અને ઉપચારાત્મક શિક્ષણ માટે ઉપયોગી થાય છે. પ્રશ્ન બાર, ઔપચારિક મૂલ્યાંકન એટલે શું? જવાબમાં આવશે નિયત સમયે અને સ્થળે થતાં આયોજનબદ્ધ મૂલ્યાંકનને ઔપચારિક મૂલ્યાંકન કહે છે. પ્રશ્ન તેર, સમગ્ર મૂલ્યાંકન એટલે શું? જવાબમાં આવશે વર્ષના અંતે થતા મૂલ્યાંકનને સમગ્ર મૂલ્યાંકન કહે છે. પ્રશ્ન ચૌદ છે, માપન એટલે શું? જવાબમાં આવશે સંખ્યાત્મક રીતે માપ મેળવવાની પ્રવૃત્તિને માપન કહે છે. પ્રશ્ન પંદર છે, માપનના ત્રણ પ્રકારો જણાવો. માપનના ત્રણ પ્રકારો છે, પ્રત્યક્ષ માપન, પરોક્ષ માપન અને સાપેક્ષ માપન. પ્રશ્ન સોળ, સમૃદ્ધિકરણ કેવા વિદ્યાર્થીઓ માટે થાય છે? કે જે વિદ્યાર્થીઓએ પરંપરાગતતાના સ્તરે ક્ષમતા સિદ્ધિ મેળવી હોય તેવા વિદ્યાર્થીઓ માટે સમૃદ્ધિકરણ થાય છે. પ્રશ્ન સત્તર છે, ક્ષમતા કેન્દ્રિત મૂલ્યાંકનના બે હેતુઓ લખો. તો એના બે હેતુઓ અંતર્ગત પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓના ઉપલબ્ધિ સ્તરને બહેતર બનાવવાનું કાર્ય છે. ત્યારબાદ ખાલી જગ્યા છે, મૂલ્યાંકન એટલે ક્ષમતાના ઉપલબ્ધિ સ્તરને નિશ્ચિત કરવાની પદ્ધતિ. બીજી છે, શિકાગો યુનિવર્સિટીના પ્રાધ્યાપક બેન્જામિન એસ બ્લુમે મૂલ્યાંકન ત્રિકોણ કર્યો હતો. ત્રીજું છે, ક્ષમતા વિકાસ એ જ ક્ષમતા કેન્દ્રિત મૂલ્યાંકન ધ્યેય છે. અને ચોથું છે, ક્ષમતા કેન્દ્રિત મૂલ્યાંકન સતત સાવધિક અને સર્વગ્રાહી છે. તો મિત્રો, આ હતા આજના આપણા ત્રણ કે ચાર પ્રકરણ કે જેનો અભ્યાસ કરવો આપણા માટે ખૂબ જ અગત્યનો છે. આ દરેકે દરેક પ્રશ્નોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો અને જો જે પ્રશ્ન ના આવડતા હોય કે યાદ ના રહેતા હોય એને એક બુકમાં નોંધ કરી લેજો, જેથી તમને વાંચવામાં પણ સરળતા રહેશે. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.